નવસારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને છે અને આ વિસ્તારમાં ભાજપ તરફી મતદારોનો પ્રવાહ થોડા સમયથી વધ્યો છે. આમ છતાં દરેક પક્ષ અજ્ઞાતિવાદને બાકાત રાખી શક્યા નથી. ગણદેવી વિધાનસભા બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર અને માત્ર 4000 કુકણા પટેલ મતદારો ધરાવતા મંગુભાઈને મેદાને ઉતાર્યા છે. હાલ મંગુભાઈ પગપાળા પ્રવાસ થકી મતદારને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે સમગ્ર દેશમાં આજે વિકાસ પુરુષ તરીકે જ્યારે વખણાય છે અને લોકોના નાનામાં નાના લોકોના નાના નાનામાં નાના વિસ્તારના જે કામ કરા છે અને એ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે કંઈ એની વિજયની લહેર છે તેમાં ગંડેવીની સીટ પણ જંગી બહુમતીથી અમે જીતીશું. નવસારી જિલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસે જ્ઞાતિવાદની બાજી પર રમવાનું પસંદ કર્યું છે. અહીં કોંગ્રેસે 60000 ઢોડિયા પટેલ જ્ઞાતિના મતદારો ધરાવતા ભારતીબહેનને મેદાને ઉતાર્યા છે. મતદારો પણ વધારે છે, બક્ષીપંચના મતદારો પણ વધારે છે અને હળપતિના મતદારો ઓછા અને મંગુભાઈની જે જ્ઞાતિ કુકડા સમાજ છે એ કુકડા સમાજના મતદારો તો બહુ જૂજ છે. જોકે રાજકીય તજજ્ઞો બેઠક પર જ્ઞાતિવાદના સમીકરણને માનતા નથી. તેમના મતે મંગુભાઈ પટેલના લોકસંપર્કને કારણે ભાજપનું પલડું મજબૂત જોવા મળે છે. એ રાજકીય વ્યક્તિ તરીકે નવસારી જિલ્લાના બધા જ તાલુકાઓમાં છેલ્લા 25 વર્ષથી લોકસંપર્કની રીતે તમે જુઓ તો એ પ્રથમ નંબરે આવે એવા નેતા છે અને એને એનો સંપર્ક એને યારી આપશે. જ્યારે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે અને જે એનું જે સંગઠન છે એ ખૂબ મોડું જાગ્યું છે. વિકાસના એજન્ડા સાથે ભાજપે નવસારી જિલ્લામાં જ્ઞાતિના સમીકરણોને કોરાણે મૂકી ઉમેદવારોની ટીમ ઉતારી છે ત્યારે રાજકીય આટાપાટાઓથી ખેલાતી રાજનીતિમાં જંગ કોણ જીતશે એ તો મતદારોના મદાર પર જ નિર્ભર છે. અંકુર પટેલ, VTV, ગણદેવી.